वंदे श्री हरि कृष्ण राजचरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवोद्धारकं वन्दे कारणकारणं वृषसुतम् मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलं सद्वृन्दचूडामणिं आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्तिप्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामिचरणम् श्रीपञ्चसेवावृतं श्रीपञ्चसेवावृतं श्रीपञ्चसेवावृतं। बोलो श्री स्वामी नारायण भगवान जय। श्री हरि कृष्ण महाराज जय। श्री घनश्याम महाराज नी जय। श्री ठाकुर जी महाराज नी जय। श्री सद्गुरुदेव की जय। तारीख 14 अप्रैल 2021 बुधवार लोहेधाम न्यू जर्सी। श्री मुक्त मुनि चरितम कथानो लाभ ले रहेला लोहेधाम परिवारना तमाम भक्तों ने जय स्वामीनारायण। मुक्त मुनि चरितम अंतर्गत रामानंद स्वामी नी सेवा मुक्तानंद स्वामी करता हता अने ए सेवा थी स्वामी खूब प्रसन्न थया। हवे अही सुधी आपणे जोयु 1 થી 93 कहता 1 to 93 पार्ट 1 થી 93 ना भाग सुधीनो आपणे आ छे स्वाध्याय करवानो छे। कहता आ 93 भाग में स्वामी नी यात्रा कई रीते एकदम निर्विघ्ने पूर्ण थी एनो सार जाणीए। केमांथी जाणवा जेवू छे, शीखवा जेवू छे, समझवा जेवू छे ए जो न समझिए ने जीवनमां न उतारीए ने तो खूब मोटी खोट आवे आध्यात्मिक मार्गमां। भारत भूमि जारे अधर्म थी त्रस्त हती केता व्याप्त हती अने महाराजे धाममां सभा करी के आ ब्रह्मांडमांथी कोई आवतुं छे ने आपणा धाममां। पछी संतोए कह्युं महाराज तमे न्यां पधार्या ज नथी तो पछी कोण आवे। बद्रिकाश्रममां निमित्त ऊभो करी शाप ग्रहण करी અને આ ભૂમંડળમાં ધર્મદેવ અને ભક્તિ માતા પ્રગટ થયા પછી
મહારાજે પણ નક્કી કર્યું કે અમારા બધા જ મુક્તો પણ અમારી સાથે આવે. પ્રથમના ચુમોત્તરમાં મહારાજ કહે કે જ્યારે ભગવાન જાય એને જોડે જોડે એના પાર્ષદ પણ જતા હોય છે ધામ સોતા. એટલે ધર્મદેવ ભક્તિ માતા પ્રથમ આ પૃથ્વી ઉપર પ્રગટ થયા, પછી રામાનંદ સ્વામી આવ્યા, પછી સ્વામી આવ્યા કહેતા મુક્તાનંદ સ્વામી. મૂળદાજી મહારાજે ઘણા બધા આક્ષેપો સહન કરી રતનબાઈને નવું જીવન આપ્યું, રાધાબાઈને જન્મ આપ્યો રતનબાઈએ, રાધાબાઈના આનંદરામ સાથે લગ્ન થયા, એનાથી મુકુંદાસનો જન્મ સંવત 1814 પોષુદ સાતમના રોજ અમરાપુરમાં થયો, અમરેલી જિલ્લામાં. નાનપણથી જ મુકુંદાસને ભગવાનને ભજવાની રુચિ, પરંતુ મા બાપને ભય લાગતા શું કર્યું, લગ્ન કરાવી દીધું. મુકુંદાસના લગ્ન કરાવી દીધા, પરંતુ મુકુંદાસને સંસારમાં અરુચિ. પછી મુકુંદાસે તીર્થયાત્રાનું નિમિત્ત ઊભું કર્યું કે મારે હવે નીકળવું પડશે ઘર છોડી. તીર્થયાત્રાનું નિમિત્ત લઈ સદગુરુની શોધમાં 18 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કર્યો. ત્યાંથી જગન્નાથપુરી, અયોધ્યા, વૃંદાવન, મથુરા, દ્વારકા બધે ફરતા ફરતા વાંકાનેરના કલ્યાણદાસ, મોરબીના કાશીરામ, પછી કોણ કોણ હતું કહી દો, યાદ છે? હા, વાંકાનેરના કલ્યાણદાસ, મોરબીના કાશીરામ, સરદારના શામદાજી મહારાજ આ બધા પાસે રહ્યા. અને ત્યાં ત્યાં બધી જગ્યાએ એમને મહંતાનું પદ આપવામાં આવ્યું, છતાં પણ સ્વામી કોઈ જગ્યાએ બંધાણા નહીં. બસ એમનું એક લક્ષ્ય જ હતું કે અમારું લક્ષ્ય સિદ્ધ થાય, એ કહે છે તો સેવા કરીએ, એનાથી સદગુરુ પ્રસન્ન થતા હોય તો મારું લક્ષ્ય પૂર્ણ થાય. પરંતુ લક્ષ્ય પૂર્ણ ન થતાં એમનો ત્યાગ, અને ત્યાગ થતાં અને સાંભળવા એમ આવ્યું કે રામાનંદ સ્વામી તો બહુ મોટા, અને રામાનંદ સ્વામી બહુ મોટા એવું સાંભળવું. તેમાં મુકુંદાસને થયું કે એકવાર કથા સાંભળવા જવું. મુકુંદાસ એકવાર કથા સાંભળવા ગયા, અને ત્યાં દર્શન થતાની સાથે જ રામાનંદ સ્વામીની સાથે રહ્યું. બસ એક જ દ્રઢ ઠરાવ કર્યો, બસ આમને મેળવવા, બીજું મારે કાંઈ જોતું નથી. અને મુક્તાનંદ સ્વામી પણ રાહ જોતા હતા, રામાનંદ સ્વામી જ રાહ જોતા હતા, અને રામાનંદ સ્વામી પણ મુકુંદાસના દર્શન કરતા સાથે જ રામાનંદ સ્વામીને પણ થવા લાગ્યું, અમારે જે અમે જેની રાહ જોતા હતા એમ અમને મળી ગયા. કારણ કે આમના થકી પરબ્રહ્મ આવવાના છે લોજમાં, રામાનંદ સ્વામી નહીં જાણતા હોય, બધું જ જાણતા હોય, મહાપુરુષો તો બધું જાણતા હોય. એટલે પછી રામાનંદ સ્વામીને નક્કી કર્યું, પણ હવે આને એમને બહાર ડાયરેક્ટ લેવા નહીં. એટલે ત્રણ કસોટી આપી, એક ચિઠ્ઠીની, બે તો ચિઠ્ઠીની કસોટી, એક હળની કસોટી. એટલે સરદારમાં પુનઃ મોકલ્યા શામદાજી મહારાજ પાસે, ચિઠ્ઠી લઈ આવો, અમરાપુરમાં જઈ આવ્યો, માતા પિતાની અને ઘર પરિવારની ચિઠ્ઠી લઈ આવો. અને ત્યાંથી પછી તરત આવ્યા તે કે હવે તમે અમારા ભગતનો હળ આપો. હળ આકીને કસોટીમાંથી પાર ઉતરી અને મુકુંદાસનો દીક્ષાવિધિ સંપન્ન કરવામાં આવ્યો, અને મુકુંદાસમાંથી મુક્તાનંદ સ્વામી થયા. અને સ્વામી તરત પોતાની સેવામાં રાખી લીધા, અને મન કર્મ વચને રામાનંદ સ્વામીની સેવા મુક્તાનંદ સ્વામીએ કરી, અને અતિશય રાજી થયા. અને રાજી પાછી બીજું શું હોય, કઈ હોય સાધુને? મુક્તાનંદ સ્વામી બસ એક રામાનંદ સ્વામી રાજીપો જોતો હતો. તો અહીંથી ભારત ભૂમિમાં અધર્મથી ત્રસ્ત હતી કહેતા, ત્યાંથી લઈને અહીં સુધી રામાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામી સેવામાં રાખ્યા, અને સેવાથી સ્વામીને પ્રસન્ન કર્યા કહેતા, ગુરુદેવને પ્રસન્ન કર્યા મુક્તાનંદ સ્વામીએ. તો આ 1-93 ભાગમાં 5 વસ્તુ શીખવાની છે. કેટલી? અને 5 વસ્તુ જીવનમાં ઉતારવાની છે, અને 5 વસ્તુ એની સમજણ ફિટ કરી દેવાની છે આપણે, કામ જ છે.
અને એ શીખવાનું છે અને એ જ જાણવાનું છે. તમને ખબર છે ભગત કયા પાંચો છે? આ તાણુંમાંથી પાંચ વસ્તુ સાર કાઢી છે કે આ પાંચ વસ્તુના કારણે મુકુંદાસ, આમ તો ઘણું બધું હતું પરંતુ પાંચ વસ્તુ જે મેન હતી ને ગજબની એનામાં હતી, ગજબની. કઈ ખબર છે ભગત શું? અનુમાન તો કરો થોડું. નહીં થતું? પ્રથમ નિશ્ચય, નિષ્ઠા, મહિમા, વિવેક અને દાસત્વ. કેતા મુમુક્ષુ પણ દાસત્વ પણ. આ પાંચ વસ્તુ સ્વામીના જીવનમાં એકદમ સાંગો પાંગ દેખાય. જ્યારથી સ્વામી પ્રગટ થયા ને, સ્વામી જ્યારથી પ્રગટ થયા બ્રહ્માંડમાં ત્યારથી રામન સ્વામી શ્યામાં રહ્યા ત્યાં સુધીમાં પાંચ વસ્તુ એકદમ નિરંતર આ ગુણ વહેતા હોય એવા દર્શન થાય, એવા દર્શન થાય. અને આ પાંચ વસ્તુ હતી ને એના કારણે મુકુંદાસ કેતા સ્વામી, મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના રાજીપાના અધિકારી થઈ ગયા, અધિકારી થઈ ગયા, અધિકારી થઈ ગયા. અને આ પાંચ વસ્તુ ના હોય ને તો ક્યારેય કઈ હાથમાં આવે? નિશ્ચય ન હોય તો કઈ ક્યારેય થાય કોઈ કાર્ય? કારણ કે મહારાજ જ કહે છે મધ્યના 66માં કે જેને ભગવાનનો યથાર્થ નિશ્ચય હોય તેને તો ભગવાન વિના બીજે કે પ્રતીતિ આવે જ નહીં. મધ્યના 66માં અને તો નિષ્ઠાનો તો મહારાજ ત્યાં સુધી કહી દીધું કે જેને નિષ્ઠા ન હોય ને એ તો ભગવાનને સંત રૂડું કરવાને ધારે તો ક્યારે રૂડું ન થાય. કેતા નિષ્ઠા હોય ને તો જ રૂડું થાય, નકર રૂડું થાય નહીં. પ્રથમના 72માં મહારાજ કહે છે અને નારદ ભક્તિ સૂત્રમાં કહે છે કે ભક્તા એકાંતિકા મુખ્યા, એક નિશ્ચયને વળગી રહેનારા ભક્તો મુખ્ય હોય છે. અને દાસ પણ મુકુંદાસ ગજબના હતા કેતા મુક્તાનંદ સ્વામી. આ પાંચ વસ્તુ હતી ને એના કારણે મુક્તાનંદ સ્વામીને કોઈ પણ પ્રકારનો ઉદ્વેગ, કોઈ પણ પ્રકારનો સંશય અને કોઈ પણ પ્રકારની એમને તંતીઓ નહોતી થઈ. પહેલી વસ્તુ નિશ્ચય વિશે કહી દો, જો રામાનંદ સ્વામી મળ્યા પછી ક્યારેય સ્વામીને કોઈ વિચાર જ સંકલ્પ થયો નથી. આ જાણવા જેવું છે. મુક્તાનંદ સ્વામીને રામાનંદ સ્વામીના દર્શન થયા પછી કોઈ પણ પ્રકારનો સંકલ્પ કે વિચાર કંઈ થયો નથી. પ્રથમ દર્શન જેવા રામાનંદ સ્વામીના થયા અને નક્કી કરી દીધું કે બસ હું તો જવાનો. શું નક્કી કર્યું? હું તો રામાનંદ સ્વામી જોડે જવાનો. અને જે કઈ કસોટી કરે તે નિશ્ચય કોને કહેવાય? વર્તાલમાં મહારાજ કહે છે ને નિશ્ચયનું વતનામૃત છે ને કે આંબો જોયો તે જોયો પછી એમાં ક્યારે પ્રતીતિ થાય બીજી કે આંબો નહીં હોય એમ? એમ રામાનંદ સ્વામીના દર્શન કર્યા મુક્તાનંદ સ્વામીએ, બસ આ ગુરુ તે ગુરુ. હવે આમને ભગવાનની જેમ મારે પૂજા. હવે જે કહી તે ગમે એટલી કસોટી લે તે શું અને કસોટી ન પણ લેશે પણ આમને તો હવે મારે આમની જોડે જ એ નિશ્ચય હોય તો જ થાય ને. અને પ્રથમ ક્ષણમાં પ્રથમ દર્શનમાં આવો નિશ્ચય થઈ જવો એ હેલું છે? હેલું છે ભગત? હેલું છે ભગત? સહેલું નથી, વાલામુક્ત નથી, સહેલું નથી, સહેતું નથી, સહેલું. આપણે જ આપણા જીવનની વાત કરીએ, શું આપણને પ્રથમ ક્ષણમાં નિશ્ચય થઈ ગયો હતો કે ધીરે 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 સદગુરુને મન સદગુરુને કથા કરવી પડી હોય કે કહેવું પડ્યું હોય, સંતો સમાગમ કરવો પડ્યો હોય પછી નિશ્ચય થતો હોય?
પરંતુ મુક્તાન સ્વામીના જીવનમાં આપણે જોઈએ, સ્વામીના દર્શન થતા, ગુરુદેવના દર્શન થતા નિશ્ચય કે આમની જોડે હવે મારે નિષ્ઠા, સ્વામીએ જે રામાનંદ સ્વામીની નિષ્ઠા બાંધી એ બાંધી પછી કોઈની નિષ્ઠા થઈ નથી, પછી ડાયરેક્ટ આવશે મહારાજની એ પ્રસંગ ત્યારે આપણે જોશું. રામાનંદ સ્વામીની નિષ્ઠા થઈ તે થઈ, પણ એની પૂર્વ કોઈ જગ્યાએ મુક્તાનંદ સ્વામીને કોઈ નિશ્ચય કોઈ નિષ્ઠા થયું નહોતું. એમણે શામદાજી મહારાજની સેવા કરી, કલ્યાણદાસની સેવા કરી, કાશીરામની સેવા કરી, જગન્નાથપુરીમાં સેવા કરી, વૃંદાવનમાં સેવા કરી, પણ કોઈ જગ્યાએ મુકુંદદાસે કહેતા મુક્તાનંદ સ્વામી નિશ્ચય કે નિષ્ઠા નહોતી બાંધી, નહોતી બાંધી, નહોતી બાંધી. અને પ્રથમ દર્શન થાય અને નિષ્ઠા નિશ્ચય બંધાઈ જાય તો આપણે તો એટલું તો વિચારવું જોઈએ કેટલા સજાગ છે, કેટલા સજાગ છે, કેટલા સજાગ છે. અને મહિમા સ્વામીને કેતા મુક્તાનંદ સ્વામીને જે રામાનંદ સ્વામીનો મહિમા થયો દર્શન થતાની સાથે પ્રથમ ક્ષણમાં, એ પછી ક્યારે કોઈનામાં અધિક મહિમા કે કોઈ જગ્યાએ એવું થયું નથી. એનો અર્થ એવો નથી કે સેવા કરતા ત્યારે મહિમા નહોતો, સેવા કરી બધાને જ, વીજળી જેવા દીવા જેવા મશાલ જેવા સત્પુરુષની સેવા કરી મહિમા રાખ્યો, સેવા કરી, પરંતુ જે રામાનંદ સ્વામીમાં જે મહિમા થયો એ થયો મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચયયુક્ત કે આમના અર્થે મારે જે કરવું પડે એ હું કરવા તૈયાર છું. ચોથું વિવેક, રામાનંદ સ્વામીના દર્શન થતા સાથે જ બધી જગ્યાએ આસક્તિઓ કેતા, આસક્તિઓ હતી જ ને, અનાસક્ત હતા અને બધું જ વિસ્મરણ કરી દીધું. ગમે એટલી મહંતાઈનું પદ નિભાવતા હતા સરદારમાં, કે ગમે એટલી તીર્થયાત્રા કરી હોય, કે ગમે એટલો સમાજ માનતો હતો મુક્તાનંદ સ્વામીને સરદારમાં, રાજાઓ માનતા હતા, સંતો માનતા હતા, સંન્યાસીઓ માનતા હતા, વૈરાગ્યો માનતા હતા, અનુયાયીઓ શામદાજી મહારાજના માનતા હતા, પરંતુ રામાનંદ સ્વામીના દર્શન થતાની સાથે જ બધું જ સ્મૃતિ એ બધી જ કેવી થઈ ગઈ, ભૂલી ગયા, વિસ્મરણ કરી દીધું બધું, એ બધું જ ભૂલી ગયા. અને બધી જગ્યાએ પડદો આડો નાખી દીધો અને એક જ હવે આ રામાનંદ સ્વામી એ રામાનંદ સ્વામી. અને આ જે વિવેક હોય ને તો જ થાય, નહીતર થાય ભગત, થાય ક્યારેય ન થાય. વિવેક ન હોય ને તો ક્યારેય ન થાય, ક્યારેય ન થાય, ક્યારેય ન થાય. અને પાંચમું દાસત્વ, મુમુક્ષુપણું. પ્રથમ દર્શન થતા જ અને નક્કી કરી દીધું આ ગુરુદેવ કે એમ મારે કરવું. અને પછી સ્વામીએ ત્રણ ત્રણ ભારે કસોટી કરી, પણ નક્કી કરી દીધું હતું સ્વામીના ગમતા પ્રમાણે જ મારે રહેવું. પ્રથમના 14માં મહારાજે દાસના લક્ષણ કહ્યા છે કે એને ગમતા પ્રમાણે ન કરે, પરંતુ ભગવાનના ગમતા પ્રમાણે કરે, એ હરિનો દાસ કહેવાય. પણ નક્કી કરી દીધું હવે સ્વામીના ગમતા પ્રમાણે, અને સ્વામીના ગમતા પ્રમાણે ત્રણ ત્રણ કસોટીમાંથી પાર ઉતર્યા. એના પરથી ખ્યાલ આવે કે એનું દાસત્વપણું કેવું ગજબનું છે. એટલું જ નહીં, રામાનંદ સ્વામીનું દાસત્વપણું તો એમને હતું, એનું પૂર્વે પણ જે જે સદગુરુ હતા એમનું પણ દાસત્વપણું કર્યું હતું, પરંતુ વિવેક બધી જગ્યાએ હતો એમનો, વિવેક હતો, વિવેક હતો. આ પાંચ વસ્તુના કારણે મુક્તાનંદ સ્વામી છે ને સર્વોપરિ સંત કહેવાય છે. શું કહેવાય છે? એને નિશ્ચય હતો, એમને નિષ્ઠા હતી, એમને મહિમા હતો, એમને વિવેક હતો, અને દાસત્વ યુક્ત હતું જીવન, એટલે સડસડાટ ઠાકોરજી મહારાજમાં હૃદયમાં પ્રથમ સ્થાન, રામાનંદ સેના હૃદયમાં પ્રથમ સ્થાન. એટલું જ નહીં, કોઈ પણ એમના દર્શન કરે ને તો આખો પાવન થાય,
અને મહારાજ ત્યારે કહી દે ને લોયાના છઠ્ઠામાં કે મુક્તાનંદ સ્વામીના મુક્તાનંદ સ્વામીને સંભાળવા તો ઘાટ સંકલ્પ બંધ થઈ જાય, બંધ થઈ જાય, બંધ થઈ જાય, બંધ થઈ જાય. અને જેને નિશ્ચય ન હોય એ આવું કરી શકે ક્યારે? હે, કરી શકે? કરી શકે? અને જેને સંશય હોય સદગુરુમાં ઘણાના કે ને, જે હીન વિચારધારકો હોય, જે બુદ્ધિ દૂષિત થઈ ગઈ હોય અને અવિવેકી અજ્ઞાનના કારણે કે ને કે નિશ્ચય નહોતો, સંશય નહોતો, પણ સ્વામીના જીવનમાં એવો ક્યારે એવું ન બોલાય, ક્યારે ન બોલાય, ક્યારે ના બોલાય, ક્યારે ના બોલાય. કારણ કે એને નિશ્ચય હતો ને, એને વિવેક હતો ને, એને નિષ્ઠા હતી ને, એમને મહિમા હતો ને, એટલે આટલા બધા વિઘ્નો આવ્યા છતાં પણ કોઈ જગ્યાએ અટક્યા નહીં, અટક્યા નહીં, અટક્યા નહીં. અને સંશય ક્યાં થાય? સંશયની વ્યાખ્યા શું છે? ન્યાયશાસ્ત્રમાં કે એકસ્મિન ધર્મની વિરુદ્ધ નાનયર ધર્મયો, કે સ્થાણુરા પુરુષ વ્યક્તિ કે આ જાડ છે કે નહીં? પણ તું રામાનંદ સ્વામીમાં ક્યારે મુક્તાનંદ સ્વામીમાં મુક્તાનંદ સ્વામી થયું છે કે રામાનંદ સ્વામી બરાબર સંત છે કે નહીં એમ થયું છે? ક્યારે ક્યારે થયું છે? સાગરમાં તો ના પાડે છે, અઢારમા કુરમાં અક્ષરણ સ્વામી વાતોમાં પણ ના પાડે છે. સ્વામીના દર્શન સાથે તરત જ વૃત્તિ પુરાવા ગઈ, પુરાવા ગઈ, પુરાવા ગઈ. અને દર્શન થતા કહી દીધું, હું આમને નહીં છોડું, નહીં છોડું, નહીં છોડું. પણ બીજી કોઈ જગ્યાએ નથી કીધું. મુક્તાનંદ સ્વામીએ જ્યાં જ્યાં તીર્થયાત્રા કરી ત્યાં શામદાજી મહારાજને એવું નથી કીધું કે હું નહીં છોડું. કીધું છે ક્યારે? વાકાનેરના કલ્યાણદાસને કીધું છે હું તમને નહીં છોડું? કીધું છે? નથી કીધું, નથી કીધું. અને ત્યાં તો જ્યાં જ્યાં મુક્તાનંદ સ્વામી ગયા છે ત્યાં ત્યાં આ સત્પુરુષે એવું કહી દીધું છે કે અમારાથી તમારું પ્રશ્નનું સમાધાન નહીં થાય, નહીં થાય, નહીં થાય. મુક્તાનંદ સ્વામીને સંશય હતો એ માટે સદગુરુનો ત્યાગ કર્યો નથી. મુક્તાનંદ સ્વામી નિશ્ચય નહોતો એવું ક્યારે કહી શકાય નહીં. મુક્તાનંદ સ્વામીને પ્રશ્નનું સમાધાન નહોતું થતું ને ત્યારે સત્પુરુષે દીવા જેવા વીજળી જેવા કહ્યું છે કે અમારાથી તમારા પ્રશ્નનું સમાધાન નહીં થાય, અમારી કરતા બળિયા છે, તમે ત્યાં જાઓ, ત્યાં જાઓ, ત્યાં જાઓ, ત્યાં જાઓ, ત્યાં જાઓ. માટે સ્વામીના જીવનમાં આ પાંચ હતું ને, નિશ્ચય, નિષ્ઠા, મહિમા, વિવેક અને દાસત્વ, એ પાંચના કારણે મુક્તો મુક્તાનંદ સ્વામી રામાનંદ સ્વામીના રાજીપાના અધિકારી થયા. એટલું જ નહીં, આગળ જ્યારે એ સમય આવશે મારા સાથે પ્રસંગ એ ત્યારે એ જ વસ્તુ હું દોહરાવીશ કે કહે છે ને કે મહારાજનો નિશ્ચય રામાનંદ સ્વામીને કરાવવો પડ્યો, સ્વામીને સંશય હતો એ. પણ એ વાત કયા સંદર્ભમાં કહેવાની છે, કયા રહસ્યાર સાથે કહેવાની છે ને, એ તો વિચારવું પડે, વિચારવું પડે, વિચારવું પડે. અને આપણે ક્યારેય એવું ના કહી શકીએ કે મહારાજની સાથે જે નંદ સંતો હતા એમને નિશ્ચય નહોતો, ના કહી શકીએ. આપણે કોઈ રાઇટ જ નથી કે એમને વિશે સ્ટેટમેન્ટ આપવું, આપણે કોઈ રાઇટ જ નથી. ભગવાન અને સત્પુરુષ એના વિશે કોઈ પણ સ્ટેટમેન્ટ આપવું એ મુમુક્ષુ માટે પતનનું કારણ છે, કારણ છે, કારણ છે. એટલું જ નહીં, નંદ સંતો હોય કે પ્રગટના સદગુરુ હોય, એ દીવા જેવા સત્પુરુષ હોય કે વડવાનળ જેવા સત્પુરુષ હોય કે વીજળી જેવા સત્પુરુષ હોય, અંતે સત્પુરુષ જ છે. પરંતુ એમના વિશે મુમુક્ષુ જો સ્ટેટમેન્ટ આપવા મળે છે ત્યારથી સમજી લેવાનું કે એને પતનનો પ્રારંભ થયો, થયો, પતનનો પ્રારંભ થયો, પતન પ્રારંભ થયો. માટે આટલા મોટા મુક્તાનંદ સ્વામી જે ઠાકોરજી મહારાજના મહારાજના હૃદય સમા સર્વોપરી સંત
એનો ઉપકાર હતો ને, અને મહારાજના બ્રહ્માંડમાં પધારવું હતું ને, તો સ્વામીને મોકલીને આપણી ઉપર જે કૃપા વરસાવી છે ને, એ કૃપાનો આપણને આનંદ થવો જોઈએ. એ કૃપાને ઓળખવી જોઈએ, એ કૃપાને ઓળખવી જોઈએ. અને જ્યાં સુધી એને કૃપાને આપણે ઓળખીએ નહીં ને, અને એના રહસ્યાર્થને સમજીએ નહીં ને, તો આપણે બહુ ભૂલા પડ્યા છે, બહુ ભૂલા પડ્યા છે, બહુ ભૂલા પડ્યા છે, બહુ ભૂલા પડ્યા છે. માટે આજે આપણે સ્વામીને પ્રાર્થના કરવી છે કે સ્વામી તમારા જીવનમાં આ પાંચ વસ્તુ સાંગો પાંગ નિરંતર, તમારામાં અનેક ગુણો હતા પરંતુ મોક્ષના માર્ગમાં આમ જેવાને આ પાંચ સદગુણો તમારા જીવનમાંથી અમારામાં આવે, અને તમે આ પાંચ વસ્તુ હતી ને એના કારણે તમે કોઈ જગ્યાએ ન બંધાણા, કોઈ જગ્યાએ ન બંધાણા, તમારું લક્ષ્ય સ્પષ્ટ રહ્યું, તમારું લક્ષ્ય સ્પષ્ટ રહ્યું. અને લક્ષ્ય સ્પષ્ટ હોય તો જ થાય ને, નકર થાય ભગત? થાય. બધી જગ્યાએ મુક્તાનંદ સ્વામી પોતાનું લક્ષ્ય દેખાતું હતું, મારે મહારાજને પ્રસન્ન કરવા અને વ્રત સિદ્ધ કરવું. અને આ લક્ષ્ય સ્પષ્ટ હતું ને, એમને લક્ષ્ય સ્પષ્ટ હતું ને, ભગવાનને પ્રસન્ન કરવા, એટલે એ શ્રીજી મહારાજને પ્રસન્ન કરવા એ ગર્ભિત અંદર સાર રહેલો છે. રામાનંદ સ્વામીને હજી મહારાજની ભેટ કરાવવાની છે મુક્તાનંદ સ્વામીને, અને મહારાજને પણ મુક્તાનંદ સ્વામીની ભેટ કરવાની છે લોજમાં, લોજમાં. પરંતુ એ મુક્તાનંદ સ્વામી શીખવે છે કે સદગુરુ વતે ભગવાનની પ્રાપ્તિ થાય છે, સદગુરુ વતે ભગવાન તમારી પાસે આવે છે. અને તમારું જીવન જ્યારે એવું થશે ને, તમારું એવું જીવન થશે ને, ત્યારે ભગવાન દોડતા 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 આવશે, દોડતા દોડતા આવશે, જેમ નીલકંઠ ફરણી મહારાજ દોડતા દોડતા મુક્તાનંદ સ્વામીને ગોતતા ગોતતા આવ્યા, ગોતતા ગોતતા આવ્યા, ગોતતા ગોતતા આવ્યા. મહારાજને હવે થઈ ગયું કે મારી યાત્રા અહીં પૂર્ણ થઈ, પૂર્ણ થઈ, પૂર્ણ થઈ, પૂર્ણ થઈ. તો આપણે એ પદને સાંભળીએ કે સ્વામીએ કેવી આપણી પર કૃપા વરસાવી છે, કેવી કૃપા વરસાવી છે. આપણે બધા જ બે હાથ જોડી આંખ બંધ કરી ઠાકોરજી મહારાજને હૃદયમાં પધરાવી, મુક્તાનંદ સ્વામીને હૃદયમાં પધરાવી આપણે પ્રાર્થના કરીએ બધાએ, હે સ્વામી તમારી કૃપા અમારી પર કેવી અઢળક છે. માટે બધા મુક્તોને એટલી વિનંતી કે બધા બે આંખ બંધ કરી આપણે હૃદયમાં ઠાકોરજી મહારાજને અને મુક્તાનંદ સ્વામીને પધરાવી. તમે માન મોકીને વર્ષ્યા, તમે મન મોકીને વર્ષ્યા, અમે જન્મો જન્મના તરસ્યા, તમે મૂષણ અમી
જન્મો જન્મના તરશ્યામિ જન્મો જન્મના તરશ્યા. હે સ્વામી, અમારા કોઈ એવા સાધનો નહોતા, અમારી પર એવી કોઈ કૃપા નહોતી, પરંતુ માત્ર ને માત્ર તમે એક મહારાજની કૃપા, મહારાજના બ્રહ્માંડમાં તમે લાવવા માટે અને અનેક વિઘ્નો સહન કર્યા અને અનેક વિઘ્નો સહન કરીને અમને રાજી કરવા, મહારાજને આ બ્રહ્માંડમાં લાવવા માટે આટલો વિઘ્નો સહન કરો છો તમે, એને અમે ઓળખી નથી શકતા, અમે નથી શકતા, અને એ ઓળખી નથી શકતા ને મુક્ત આપણે, એટલે જન્મો જન્મની ખાયો આપણને પડે છે. એ જો સમજાઈ જાય ને તો જન્મો જન્મની ખાઈ મટી જાય. માટે સ્વામી, બસ આ જન્મ અમારે તમને મેળવીને અને તમને પ્રસન્ન કરીને બસ મહારાજને એટલું કહો, આ અમારા નાના બાળકો છે ને એમનું પ્રસન્ન થજો મહારાજ, કારણ કે અમે જાતે કઈ ભગવાનને રાજી કરવા એવા સમર્થ નથી, અમારી કોઈ એવી તાકાત નથી કે ભગવાનને અમે કહી શકીએ, કારણ કે ભગવાનને તો એવા અનાદિ મુક્ત, એ અનાદિ સ્થિતિને પામેલા હોય ને, અને એને અનેક કષ્ટો વેઠેલા હોય ને, અને ભગવાનની રુચિમાં રહેલા હોય ને, એ જ ભગવાનને રાજી કરે છે. તો સ્વામી, અમે તો એટલું કંઈ કર્યું નથી, તો બસ અમારી જે જન્મો જન્મની ખાયો છે ને એ બસ અમે સમજીએ હવે, કે તમને, તમે અમને મળ્યા છો અને મુક્તાનંદ સ્વામીની પરંપરા પ્રાપ્ત થઈ ને વાલા મુક્તો, એ બહુ જેની ઉપર કૃપા હોય, જેને ઠાકોરજી મહારાજે ચોઈસ કરેલી હોય અને સ્વામીએ સ્વયં ચોઈસ કરેલી હોય ને, એમને જ આ સ્વામીની ગોદમાં રમવા મળતું હોય છે. મહારાજે નક્કી કર્યું હોય કે મારી મુક્તાનંદ છે ને, મારા જે મુક્તાનંદ છે ને એ મારા મુક્તાનંદની પરંપરામાં આવા મુમુક્ષુઓ જોયા છે, મારે મુમુક્ષુ આપવા છે, એટલે મહારાજે નક્કી કર્યું હોય ને કે સ્વામી થકી આ મુક્તો મારી પાસે લાવવા છે, અને જ્યારે સ્વામી આ બ્રહ્માંડમાં પધારશે ને તો જ થશે, નહીતર નહીં થાય, નહીં થાય, અને સ્વામી જશે ને તો જ મને ઓળખાવી શકશે, અને સ્વામીમાં તાકાત છે વિઘ્નો સહન કરવાની, સ્વામીમાં તાકાત છે કે બધું પચાવવાની, અને સ્વામીમાં તાકાત છે મને રીઝવવાની. મહારાજ માટે સ્વામી જે વર્ષ્યા છે ને આપણી ઉપર, એ સ્વામીને આપણે એટલું તે કહીએ, સ્વામી બસ અમારી ઉપર વર્ષો તમે, હવે અમને સમજાય અમારી જન્મ જન્મની આ ચક્ર કેમ લાગ્યું હતું, અમે તમને સમજવામાં અને મહારાજને સમજવામાં અમને કોઈ એવું મળ્યું નહોતું સ્વામી, તમારું જેવું ઓળખાય, મહારાજને ઓળખાવી શકે એવું નહોતું મળ્યું સ્વામી, તો તમારી જે કૃપા છે ને એ કૃપા સ્વામી અમારી પર બનાવી રાખજો, બનાવી રાખજો. હજર હાથે તમે દીધો બન જોઈ અમારી ખાલી, હજર હાથે તમે દીધો બન જોઈ અમારી ખાલી, જોડી અમારી ખાલી, જ્ઞાન ખજાનો તમે લોટાવ્યો, જ્ઞાન ખજાનો તમે લોટાવ્યો, અમે રહ્યા જ્ઞાની, અમૃત રૂપિણી વર્ષ્યા, તમે અમૃત રૂપિણી વર્ષ્યા, અમે જન્મો જન્મના તરશ્યા, તમે મન મૂકીની વર્ષ્યા.
અમે જન્મો જન્મના તરસ્યા. સ્વામી તમે અમને કેટલું બધું આપ્યું, સ્વામી ખરેખર આપણે કેટલું આપ્યું છે. આધારણ સ્વામી આપ્યા આપણને, હરિપ્રિયદાસ સ્વામી આપ્યા, વૈકુંઠ ચરણ દાસજી સ્વામી આપણને આપ્યા, નારાયણ સ્વરૂપ દાસજી સ્વામી આપણને આપ્યા, દાદા ગુરુજી સેવા સંત આપ્યા, અને આપણને એવા પ્રગટ સદગુરુ આપ્યા, એમના થકી આપણને મુક્તાનંદ સ્વામીની ઓળખાણ થઈ, ઓળખાણ થઈ. છતાં પણ અમે અજ્ઞાનના અજ્ઞાન રહ્યા સ્વામી. અમે કોઈ એવા આ બ્રહ્માંડમાં આવીને અજ્ઞાન રહ્યા, અજ્ઞાની રહ્યા, એનું જો કોઈ કારણ હોય ને સ્વામી, તો અમને સ્વભાવોની થપાટો બહુ વાગી જાય છે. અમે માનમાં, અમે મોટપમાં, અમે આ જગતના કોઈ વસ્તુ પદાર્થમાં તંતીઓમાં આવીને અમે અજ્ઞાની રહ્યા. અમારું જે લક્ષ્ય હતું એ ભૂલી ગયા. પરંતુ આ પ્રગટ સદગુરુ મળ્યા ને, અને સદગુરુ મળ્યા ને, એને ક્યારે સૂર્ય ઉદય કરવો છે, ક્યારે ચંદ્ર કરવો છે, ઠાકોરજી મહારાજને ક્યારે સૂર્ય કરવો છે અને ચંદ્ર કરવો છે, એ તો એમના હૃદયમાં રહીને બધું કરતા હોય છે. તો હવે જે સાનુકૂળ સમય તમે સ્વામી આપ્યો છે ને, બસ હવે અમારું જે અજ્ઞાન છે ને હરી લેજો. બસ અમને આ જગતમાં કોઈ જગ્યાએ અમને બંધન ના થાય, કોઈ મોટપમાં ગમે એટલી સેવા સદગુરુ હોપે, કોઈ સંતો હોપે, કોઈ ભક્તો હોપે, બસ અમારે તો એક જ કરવું છે, તમને રાજી કરી લેવા છે, આ સદગુરુને રાજી કરી લેવા છે. બસ એ જ્ઞાન સતત રહે એવું સ્વામી કરો, અમારામાં સતત કરો. અને તમે ઘણું બધું દીધું છતાં પણ અમારી જોડે કેમ ખાલી લે છે, એનું જો કોઈ કારણ હોય સ્વામી, તો અમે અજ્ઞાનથી ભરેલા હતા. અમે ન જાણી શકા તમને, અમે તમને ન જાણી શકા. તમે અમને સમજ્યા, તમે અમને એકદમ પ્રેમ આપ્યો, તમે અમારા પર કૃપા કરી અને આવા સદગુરુ આપ્યા. છતાં પણ અમે તમને ભાવ, તમારા ભાવને ન સમજી શકા. એટલું જ નહીં, તમારી ઉપર કોઈ સંશયના આક્ષેપ નાખે, તમારી ઉપર કોઈ નિશ્ચયના આક્ષેપ નાખે, તમારી ઉપર કોઈ વિવેકના આક્ષેપ નાખે, છતાં પણ સ્વામી તમે કંઈ પણ ગણકાર્યા વિના સતત કૃપા વહાવતા રહો છો, માટે સ્વામી તમે મહારાજના હૃદયમાં છે ને સર્વોપરી સ્થાન પ્રાપ્ત કર્યું છે. બસ સ્વામી અમારા જીવન પણ એવા ન્યૂન વિચારો, એવા હલકા વિચારો, એવા દૂષિત વિચારો જીવનમાં ક્યારેય ન આવે, એમનો સંગ ક્યારે અમને સ્વામી ન થાય, અમને એનો સંગ ક્યારેય ન થાય એવી કૃપા કરજો સ્વામી, અમારા પર કૃપા કરજો. નિહાળ ગંગા તમે વહાવી, જીવન નિર્મળ કરવા હો, જીવન નિર્મળ કરવા, જીવન નિર્મળ કરવા હો, પ્રેમની જ્યોતિ તમે જલાવી, પ્રેમની જ્યોતિ તમે જલાવી, આત્મ ઉજ્જવળ કરવા, તમે સૂરજ થઈને ચમક્યા, તમે સૂરજ થઈને ચમક્યા, આમે અંધારામાં ભટક્યા, અમે અંધારામાં ભટક્યા, તમે મન મૂકીને વર્ષ્યા, તમે મન મૂકીને વર્ષ્યા, અમે જન્મો જન્મના તરસ્યા, અમે જન્મો જન્મના તરસ્યા. સ્વામી તમે નિરંતર પ્રેમની જ ગંગા વહાવી છે,
તમને ગુરુદેવ રામાન સ્વામીએ કેટલી કસોટી કરી છતાં પણ તમને ક્યારે એમ નથી થયું મારી ઉપર કેમ આટલું બધું, મારે તો ભગવાન પ્રસન્ન કરવા છે પણ મને કેમ આમ ગુરુદેવ કરે છે? કોઈ જગ્યાએ તમને કોઈ જગ્યાએ સંશય, કોઈ જગ્યાએ તમને અભાવ, કોઈ જગ્યાએ અવગુણ, કોઈ જગ્યાએ કોઈની ફરિયાદ કોઈને કરી હોય ક્યાંય નહીં, કોઈ જગ્યાએ નહીં. અને નકરું દુઃખ સહન કર્યું, નકરા વિઘ્નો સહન કર્યા, અને ગમે એટલા તમને હેરાન કરવા આવ્યા હોય કે ગમે એટલા લોકોએ તમારી ઉપર કઈ દુઃખ નાખવાના પ્રયત્ન કર્યા, છતાં પણ તમે એની ઉપર પ્રેમની જ ગંગા વહાવી છે, પ્રેમની જ ગંગા વહાવી છે. અને એ પ્રેમની ગંગાને કારણે છે ને સ્વામી તમારા પર મહારાજ રાજી છે, રાજી છે. અને તમે પ્રેમની જ્યોતિ બધી જગ્યાએ જલાવી છે ને એના કારણે અમે ઉજ્જવળ છીએ. કારણ કે સ્વયં પરબ્રહ્મ ઠાકોરજી મહારાજ કહે છે, અમે તો આ સ્વામી થકી ઉજળા છીએ, અમે તો આ સ્વામી થકી ઉજળા છીએ. અને પરબ્રહ્મ જેને ગુરુ માને, પરબ્રહ્મ જેને સર્વોપરી માને, હરિ દિગ્વિજય ગ્રંથ હોય કે સત્સંગી જીવન ગ્રંથ હોય કે શિક્ષાપત્રી સ્વયં મહારાજે લિખિત હોય કે હરિલા કલ્પતર હોય, પણ બધી જગ્યાએ સ્વામી 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 મુખ્ય મુખ્ય, મુક્તાનંદ સ્વામી મુખ્ય, મુક્તાનંદ સ્વામી સર્વોપરી, સાગરમાં કે મુક્તાનંદ સ્વામી સર્વોપરી, મુક્તાનંદ સર્વોપરી, તો શું એને નિશ્ચય હશે? એમાં નિશ્ચયમાં એને કસર હશે? ક્યારે નિશ્ચયમાં કસર ન હોય, એમને સંશય ન હોય, એમને ક્યારે મહેમાનો અભાવ ન હોય, એમાં ક્યારે વિવેકનો અભાવ ન હોય, એનામાં દાસત્વનો અભાવ ન હોય. આ પાંચ વસ્તુ હતી ને એટલે આ સ્વામિનારાયણ સંપ્રદાય ઉજ્જવળ થયો. મહારાજને લાવવામાં મુક્તાનસિંહ બહુ મોટી કૃપા છે, બહુ મોટી કૃપા છે, બહુ મોટી કૃપા છે. અને આટલા બધા વિઘ્નો આવ્યા ને અને આ પાંચ વસ્તુ હતી ને એટલે એ સૂરજની જેમ ચમકતા જાય છે. ભલે ને 200 વર્ષથી કઈ ના થયે, પરંતુ જે થાય ને એ તો ખરેખર થતું હોય. સૂરજ તો ખરેખર ખરા સમયે ચમકતો હોય છે, સૂરજ તો ખરેખર તો ખરા સમયે ચમકતો હોય છે. કારણ કે ઠાકોરજી મહારાજ ને અને સત્પુરુષ ને જે નક્કી કરેલું હોય ને એ તો કરીએ પાર કરતા હોય છે. કારણ કે ઠાકોરજી મહારાજ અને સત્પુરુષ નું ધારેલું એનું જ ધારેલું થાય છે, આપણું ધારેલું કઈ થતું નથી. છતાં પણ સ્વામી આજ સુધી અમારા જે કઈ સ્વભાવ મોક્ષના માર્ગે આડા અમને થપાટો લાગ્યો હોય ને સ્વામી એને ભૂલી જઈજો. અમને બસ તમે મળ્યા છો ને, બસ અમે તમને માનતા રહીએ અને તમારી કૃપા અમને સતત મળતી રહે ને, એનું સતત જ્ઞાન રહે ને સ્વામી તમારું, એવી કૃપા કરજો, કૃપા કરજો. ઓ શાદે શાદે માતાયાપે એવી તમારી વાણી હો, એવી તમારી વાણી સદે સદે સાતાયાપે એવી તમારી વાણી હો, એવી તમારી વાણી એ વાણીને પાવનતાને, એ વાણીને પાવનતાને અમે કદી ન પીછાણી. તમે પાહે રામણ થઈ ઉમટ્યા, તમે મેહે રામણ થઈ ઉમટ્યા, અમે કાંઠે આવી તરશ્યા, અમે કાંઠે આવી તરશ્યા. તમે મન મૂકીને વરશ્યા, તમે મન મૂકીને વરશ્યા, અમે જન્મો જન્મના તરશ્યા. તમે મૂષણ ધારે વરશ્યા,
તમે મોષણ ધારે પરશ્યા અમે જન્મો જન્મ ના તરશ્યા અમે જન્મો જન્મ ના તરશ્યા સ્વામી, તમારી વાણી એવી હતી કે ભલ ભલાને પણ મોક્ષના માર્ગે ધકેલી દે, ગમે એટલો ક્રોધી હોય, ગમે એટલો માની હોય, કે ગમે એટલો તમોગુણથી છવાઈને આવેલો હોય કે તાપમાંથી આવેલો, પણ તમારી વાણી સાંભળે ને કે તમારા દર્શન કરે ને તરત એને ભગવાનની અનુભૂતિ થતી, શાંતિની અનુભૂતિ થતી. સ્વામી, ખરેખર તમે અમારી ઉપર ખૂબ કૃપા કરી છે, ખૂબ કૃપા કરી છે. અને વાલામુખ તો વાત સાચી છે, આજે લયધામ મંદિર કેતા પરિવાર આપણો, એની ઉપર ખરેખર સ્વામીની ખૂબ મોટી કૃપા છે. એનું ઋણ, એની કૃપા, એમની દયા ક્યારેય આપણે સમજી શકીએ એવા નથી. મુક્તાનંદીય પરંપરા સદગુરુની કૃપા છે ને, એની દયા છે ને, આપણે સમજી શકીએ એવા નથી. એવું નથી ગુરુ પરંપરા આજની, પરંતુ આપણા સદગુરુ તે ક્યારથી, આની પૂર્વે મેં કથામાં કહી દીધું હતું કે એ સત્પુરુષે ક્યારના શ્રી ગણેશ સ્થાપન કરી દીધા હતા ભૂમિમાં. આ લોયાધામ ખરેખર ઊભું હોય ને તો એક જ આ ઠાકોરજી મહારાજની સર્વોપરી ઉપાસના અને મુક્તાનંદીય પરંપરાના સદગુરુની કૃપાને કારણે છે, કૃપાને કારણે છે, કૃપાને કારણે છે. એ તો ઠીક છે, આજે આપણે ભગવાનનું સુખ લઈ શકતા હોઈએ, ભજન કરતા હોઈએ, કે વ્રત તપ કરતા હોઈએ, કે મોક્ષના માર્ગે આગળ ચાલતા હોય ને, તો માત્ર ને માત્ર એમની કૃપા છે, એમની કૃપા છે. બીજું કોઈ કારણ નથી, આમાં કોઈ કારણ નથી. એમનું બલિદાન ખરેખર વાસ્તવિકતા, આપણે વાસ્તવિકના દર્શન કરીએ હૃદયમાં, એમનું વ્રત, એનું તપ, એમનું બલિદાન છે ખરેખર, એમનું છે બધું, આપણા સાધન નથી, નથી. આજે એ મહાપુરુષ છાપરામાં રહેતા હોય, જ્યારથી આ બ્રહ્માંડમાં પ્રગટ થયા ત્યારથી છાપરું હોય, અને આ 63 વર્ષ છાપરું હોય, અને આપણને અંદર એસીમાં રાખીને સુખ્યા કરે, અને આપણને જમાડીને પોતે વ્રત કરે અને તપ કરે. એટલું જ નહીં, મુક્તાંશે કંઈ ઓછું કર્યું છે, આધારંશે કંઈ ઓછું કર્યું છે, હરિપ્રિયસે કંઈ ઓછું કર્યું છે, વૈકુંઠચરણસે ઓછી કરી છે સેવા, નારાયણ સ્વરૂપ સ્વામીએ વિચરણ કરી કે ઓછું કર્યું છે, દાદા ગુરુજી કંઈ ઓછું તપ કર્યું છે? ના મુક્તો, એના તપના કારણે, એમના બલિદાનના કારણે, એને એના ભજનના કારણે છે ને, એમની નિષ્ઠાના કારણે, એમના નિશ્ચયના કારણે, એમના મહિમાના કારણે, અને એમના વિવેકના કારણે, અને એમના દાસત્વના કારણે જ આ લોયાધામનું ખડું રહ્યું છે, લોયાધામ ખડું રહ્યું છે. એટલે આપણે વાતને ધ્યાન રાખીએ, ધ્યાન રાખીએ. આપણને કોઈ પણ ગમે ત્યારે, ક્યારે પણ ગમે એટલી રજોગુણની થપાટો વાગે, તમોગુણની થપાટો વાગે ને, સ્વભાવની થપાટો વાગે ને, પરંતુ આ ઠાકોરજી મહારાજનું બળ અને સદગુરુનું બળ રાખીશું ને,
તો ગમે એટલી થપાટો હશે ને એ થપાટો દૂર થતા વાર નહીં લાગે મુકતો, નહીં લાગે, નહીં લાગે. એકવાર તો અનુભવ તો કરી જુઓ, એકવાર તો અનુભવ તો કરી જુઓ, કરી જુઓ. કે ક્યારેક ક્રોધ વાપ્યો હોય ને તો ભલે તમે બોલી ગયા હો, પરંતુ જેની સાથે ક્રોધ થયો હોય અને બોલી ગયા ત્યારે માફી માગી અને અંતરમાં માત્ર ને માત્ર ઠાકોરજી મહારાજને જોઈએ અને મુક્તાનંદ સ્વામીને જોઈએ અને સદગુરુને જોઈએ ને તો હૃદયમાં શાંતિ થશે, મુક્તો બહુ શાંતિ થશે, શાંતિ થશે. અને તરત જ પ્રકાશ પ્રકાશ હૃદયમાં છવાઈ જશે, છવાઈ જશે. કારણ કે એનામાં તાકાત છે આપણા હૃદયમાં પ્રકાશ કરો, એનામાં તાકાત છે આપણા હૃદયમાં શાંતિ આપી. નહીંતર આપણા સાધને કરીને શાંતિ નથી થતી, આપણા સાધનને કરીને તો ઉદ્વેગ 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 અને માનને મોટપ, માનને મોટપ, માનને મોટપ, આપણા આવડતની મોટપ, આપણી કુશળતાની મોટપ. પરંતુ બુદ્ધિ એ સાચી નથી. મારા વતનામૃતમાં કે કુશાગ્ર બુદ્ધિ કોને જાણવો જે મોક્ષના અર્થને જતન કરે ને એ જતન કહ્યું તો અંત્યના બીજામાં કે આપણે જે પ્રાપ્તિ થઈ છે અને પૂર્વજન્મમાં કંઈક કર્યું છે અને સદગુરુનો યોગ હોય ને એના કારણે આ જન્મમાં મળતું હોય છે, તો ભાઈ આપણે જે બધાય ત્યાગી હોય કે ગ્રસ્ત હોય કે તા લહધામ પરેના બધા જ આપણે બધા હું કે તો એમ બધા જ આપણે આવી ગયા માત્ર ને માત્ર ઠાકોરજી મહારાજની કૃપા અને મુક્તાનંદ સ્વામીની કૃપા અને સદગુરુ સંતોની કૃપા, એમનું બલિદાન, એમનું ભજનનું સુખ જ આપણે લઈએ છીએ. અને ખરેખર તો આપણે સુખી મહાપુરુષને નથી કરતા, એને આપણને સુખ્યા કર્યા છે. આપણે ખરેખર એમને શાંતિ નથી આપી, એમને આપણને શાંતિ આપી છે. આપણે કંઈ આક્ષેપોત્સાહન નથી કર્યા, પરંતુ એમને બલિદાન વેઠ્યું છે, એમને બલિદાન વેઠ્યું છે, બલિદાન વેઠ્યું છે. માટે એટલી જ વિનંતી કે સવારે ઉઠી આ વાતને પહેલાં પણ કીધી હતી કે રાત્રે સૂઈએ પાંચ માનસી તો કરતા હોઈએ, મહારાજનું ધ્યાન કરીએ, સાથે સાથે જોડે મુક્તાનંદ સ્વામી અને સદગુરુ સંતોને આપણે વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ, હે સ્વામી બસ તમારી જે અમે રાજી કરી શકીએ, હાજરી કરી શકીએ. અને ડેઇલી સવાર સાંજ આપણે એમનું સ્મરણ કરીએ, જેમ મહારાજનું સ્મરણ કરીએ છીએ ને એમ સાથે સાથે આ સદગુરુ સંતોનું સ્મરણ કરીએ. એટલું જ નહીં, આપણને જે લોયાધામ પરિવારમાં જે સંતો મળ્યા છે ને એ સંતોનું સ્મરણ કરીએ. શું સંતો મળ્યા છે આપણને, શું ગુરુજી આપણને સંતો આપ્યા છે ને, શું આપણને એકાંતિક ભક્તો આપ્યા છે ને, એ ભક્તોનું સ્મરણ કરીએ. એ સ્મરણ કરીશું ને તો બધું જ ટળી જશે, બધા દોષ ટળી જશે, બધા દોષ ટળી જશે. અને એ કર્યા વિના ક્યારેય કોઈ કાર્ય સિદ્ધ થતું નથી, કહેતા મોક્ષનો માર્ગ નથી સિદ્ધ થતો, નથી સિદ્ધ થતો. માટે ઘરે ન હોય તો એક સદગુરુ સંતોની પ્રેમવાળી મૂર્તિ વસાવી, જેમ ઠાકોરજી મહારાજની મૂર્તિ હોય છે દિવાલ ઉપર હોય છે, સિંહાસનમાં ને સિંહાસનમાં સદગુરુ સંતોની, પરંતુ સિંહાસન એક મહારાજ હોય પરંતુ દિવાલ ઉપર એક પ્રેમવાળી સદગુરુ સંતોની એક છબી રાખીએ ને, કે તો મૂર્તિ રાખીએ ને આપણે. અને દર્શન સવારે ઉઠીને એકવાર કરવા, ઠાકોરજી મહારાજના દર્શન કરીએ, એમ જોડે જોડે આ સદગુરુ સંતોના દર્શન કરી લેવા. અને કદાચ સામે ન હોય ને તો અંતરમાં મુક્તાનંદ સ્વામીને નિરખતા રહેવા, અંતરમાં સદગુરુને નિરખતા રહેવા. રાત્રે સુવા જઈએ ત્યારે ઠાકોરજી મહારાજનું ધ્યાન કરી અને આ સદગુરુ સંતોને નિરખી લેવા. સદગુરુ સંતોને કેવું, હે સંતો, હે ગુરુવર, બસ દયા કરજો, દયા કરજો, અમને ટોકજો, અમને બસ લઈ જજો, લઈ જજો. પણ મુક્તો એક વાત દોહરાવી દઉં, એ ત્યારે જ લઈ જશે જ્યારે બુદ્ધિને સંપૂર્ણપણે લોક મારીશું ઠાકોરજી મહારાજની આગળ અને સદગુરુની આગળ, બુદ્ધિનો નાશ કરી દેશું, બુદ્ધિને લોક મારી દેશું, ત્યારે એમની કૃપા વરસે છે, એમ વિના કૃપા વરસતી નથી. માટે જીવનમાં ધ્યાન રાખીએ કે આ મુક્તાનંદની યાત્રા રામાનંદ સ્વામીને સેવામાં અહીં 93મા ભાગ સુધી, કેતા આજે 94મો ભાગ છે, અહીં પૂર્ણ થાય છે. અને 95ના ભાગમાં સ્વામી સાથે આખી એક બીજો પાઠ શરૂ થાય છે, એ વાત આપણે રવિવારે દોહરાવીશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ રે માધવમ કેશવ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી મહારાજ.